કે 2008 ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ના આતંકી સુબાન તૌકીરની પોલીસે ધરપકડ કરી છે ત્યારે હવે આતંકી સુબાન તૌકીરને ભરૂચ લાવવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આતંકીને ભરૂચ લાવવામાં આવ્યો છે તો ભરૂચના સિરપુરા ખાતે તૌકીરને લઈ જવાશે અને મહત્વનું છે કે તૌકીર અને ભટકલ ભરૂચમાં રોકાયા હતા ત્યારે હવે પોલીસે તૌકીર અને ભટકલ જ્યાં રોકાયા હતા તે સ્થળની તપાસ હાથ ધરી છે તો આ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા આપશે મારા સંવાદદાતા દિગ્વિજય દિગ્વિજય જણાવો કે જે રીતે 2008 ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના જે આતંકી છે તેને ભરૂચ લાવવામાં આવ્યો છે કારણ કે જે આતંકી છે ભટકલ અને જે તૌકીર એ બંને ભરૂચમાં રોકાયા હતા તે અંગે તપાસ હાથ ધરી રહી છે પોલીસ તો આ અંગે શું વધુ વિગત સામે આવી રહી છે જી પાર્થ જે તૌકીર છે તૌકીર અને ભટકલ જે અમદાવાદના સિરિયલ બ્લાસ્ટને અંજામ આપતા પૂર્વે તે અહીં ભરૂચમાં રોકાયા હતા ભરૂચના શેરપુરા વિસ્તારની અંદર એક મકાન ભાડે રાખીને તેઓ લોકો રોકાયા હતા અને કેટલોક સમય અહીંયા આગળ રોકાયા હતા અને કહેવામાં આવે છે કે અહીંયા આગળ જ તેઓ આખા જે સિરિયલ બ્લાસ્ટની છે તેને કેવી રીતે અંજામ આપવો તેને આખો એ નક્કી કર્યું હતું આજરોજ અમદાવાદ પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તૌકીરને અહીં ભરૂચ ખાતે લઈ આવ્યા હતા અને જે શેરપુરાના મકાનની અંદર જ્યાં રોકાયો હતો ત્યાં આગળ પોલીસ ત્યાં આગળ લઈ આવી હતી પરંતુ આસપાસ ભીડ પણ એટલી બધી જમા થઈ ગઈ હતી જેથી સુરક્ષાના ભાગરૂપે તૌકીરને વાનમાંથી બહાર કાઢવામાં જ આવ્યો ન હતો અને તેને માત્ર વાનની અંદર જ બેસીને પૂછપરછ કરવામાં આવી હતી અને તેને તૌકીરે જણાવ્યું હતું કે અહીં આ જ મકાનમાં તેઓ રોકાયા હતા અને આખો પ્લાન અહીં આગળ ઘડ્યો હતો અમદાવાદ પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તૌકીરને લઈને અહીંયા આવી હતી અને જે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેઓ ગણતરીની મિનિટમાં જ લગભગ 10-15 મિનિટમાં જ તૌકીરને લઈ અને સ્થાનિક વ્યક્તિની પણ સંડોવણી હોય શકે કારણ કે આટલા મોટા જે સિરિયલ બ્લાસ્ટ થયો તેને અંજામ આપવામાં કોઈ સ્થાનિકની મદદની પણ સામે કોઈ ખુલાસો થઈ શકે તેવી વાત સામે આવી શકે તેમ છે પાર્થ આ જે તૌકીર અને જે ભટકલ છે તે અહીં ભરૂચના શેરપુરા વિસ્તારની અંદર જે મકાનમાં રહેતા હતા અગાઉ પણ તેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ભટકલને પણ અહીં લાવવામાં આવ્યો હતો જે પોલીસ તંત્ર સાથે વાતચીત કરવામાં આવી છે તે મુજબ જે મકાન ભાડે આપનાર છે તેઓને પણ આ લોકો આવી પ્રવૃત્તિનો અંજામ આપશે તેવો અંદાજ સુધા નહોતો વધુમાં તૌકીર અને તેઓ માત્ર ગણતરીના મહિનાઓ માટે માત્ર 2 કે 3 મહિનાઓ માટે જ અહીં રોકાયા હતા જેથી આસપાસના લોકોની સાથે પણ તેઓ એટલા સંપર્કમાં આવી શક્યા ન હતા હા એવું ચોક્કસપણે કહી શકાય કે સ્થાનિક લેવલ પરથી તેઓને કોઈક બહારથી તેઓને કોઈક મદદરૂપ થઈ શકે પરંતુ તે દિશાની અંદર પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાર્થ દિગ્વિજય સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર